नमस्ते बाळको, ज्ञानपान विद्यालय धोरण 4 चित्रकला हेतुओ। बाळको मां सर्जन शक्ति नो विकास थाय, बाळको मां अवलोकन शक्ति नो विकास थाय अने बाळको ने एकाग्रता वधे, बाळको ने नव सर्जन नो आनंद मळे। पेज नंबर 25। क्रैफर्ट वर्क એટલે વેસ્ટ માંથી બેસ્ટ। કઈ વસ્તુ વેસ્ટ માંથી બેસ્ટ બનાવી શકીએ? તો કે દીવાસળી, સ્ટ્રો, ઉઠા, ઉઠાની પટ્ટી, એના દ્વારા આપણે માછલીઓ, પછી રંગીન કાગળ હોય ને તો એના દ્વારા આપણે સરસ મજાની રંગોળી, સૂર્ય, ખુરશી એવા અલગ અલગ નમૂના બનાવી શકીએ છીએ। એવું જ આપણે આજે ભણવાનું છે કે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકીએ। તો એમાં એક નમૂનો અહીં આપેલો છે જેમાં ક્રમ 1 અને ક્રમ 2, જેમાં ક્રમ 1 આપેલો છે અને ક્રમ 2 આપેલો છે। તો અહીં જે તમને ચિત્ર દેખાય એ શેના જેવું દેખાય છે? જેમાં દીવાસળી, સ્ટ્રો અથવા ઉઠાની પટ્ટી અને રંગીન કાગળ અને દોરીનો પણ ઉપયોગ કરેલો છે, તો આ તમને શું લાગે છે? માછલી લાગે છે ને? માછલી તો પુનરાવર્તન, તમારી પાસે રહેલી નકામી વસ્તુમાંથી નીચે દર્શાવ્યા મુજબ એક સુંદર વોલ પીસ કે હેંગિંગ પીસ બનાવો। દીવાસળીના ખોખામાંથી પણ સુંદર નમૂનો બનશે। એવી જ રીતે અહીં નમૂનો 2 આપેલો છે, તો એમાં પણ દીવાસળી, સ્ટ્રો અથવા પાતળી ઉઠાની પટ્ટી, ઉઠા અને રંગી કાગળ એનો ઉપયોગ કરીને અહીં જે બનાવેલું એ શું લાગે છે આપણને? સૂર્ય લાગે ને? તો અહીં સૂર્ય જેવું બનાવેલું છે, એમાં પણ ક્રમ 1 અને ક્રમ 2 આપેલા છે। એવી જ રીતે નમૂનો ત્રણ પણ આપેલો છે, તો અહીં જે આપણને બોક્સ દેખાય છે એ શેના બોક્સ હશે? દીવાસળીના। તો અહીં દીવાસળીના બોક્સ આપેલા છે અને એમાં સરસ મજાના ફૂલ પણ બનાવેલા છે। તો દીવાસળીના બોક્સનો ઉપયોગ કરી અને અહીં આપણને નમૂના આપેલા છે, જે ખોખાના છેના દીવાસળીના ખોખાના નમૂના અહીં આપેલા છે। દીવાસળી, સ્ટ્રો અથવા ઉઠાની પટ્ટી, રંગીન કાગળ ને દોરી, દીવાસળી, સ્ટ્રો અથવા પાતળી ઉઠાની પટ્ટી, ઉઠા પરનો રંગી કાગળ, દીવાસળીના ખોખાના નમૂના। અહીં ઉપરની બાજુએ 2 નમૂનાઓ બનાવવાની ક્રમસરી દર્શાવી છે। અહીં ક્રમ 1 અને ક્રમ 2 કેવી રીતે આપણે નમૂનો બનાવી શકીએ એમની અહીં રીત આપેલી છે। પ્રથમ નમૂનો માછલીનો છે, દેખાય છે ને તમને અહીં, જેમાં ઉઠા, રંગીન કાગળ, દીવાસળી, સ્ટ્રો અથવા ઉઠાની પટ્ટી, ગુંદર અને દોરીની જરૂર પડે છે। સૌપ્રથમ ચતુષ્કોણ આકારનું પૂઠું કાપી તેને રંગીન કાગળથી મઢી દો, ત્યારબાદ દીવાસળી, સ્ટ્રો અથવા ઉઠાની પટ્ટી કાપી તેમાં રંગકામ કરી દર્શાવેલી જગ્યાએ ચોટાડી દેવા। આ જ પ્રમાણે સૂર્યનો હોલ પીસ પણ બનાવી શકાશે। ક્રમ 1 અને ક્રમ 2 અને ક્રમ 3 પ્રમાણે કાર્ય કરવામાં સરળતા રહેશે। યાદ રાખો,
कटर के कातरनो उपयोग करो त्यारे उतावळ न करवी। आपणे ज्यारे कातर के कटरनो उपयोग करीए त्यारे उतावळ करवी जोईए नहीं, आपणे वागे नहीं, एनुं ध्यान पण राखवुं जोईए। ત્રીજા નમૂના રૂપે અહીં દિવાસળીના ખોખામાંથી બનતી વસ્તુઓ દર્શાવી છે। અહીં જે નમૂનો 3માં આપેલું છે એમાં દિવાસળીના ખોખાનો ઉપયોગ કરી અને અહીં નમૂનો બનાવેલો છે। આ પ્રમાણે તમે નકામી વસ્તુઓનો ઉપયોગ કરી સુંદર નમૂનાઓ બનાવી શકશો। આપણી પાસે જે નકામી વસ્તુ હોય, દાખલા તરીકે ખોખાના નમૂના, ઉઠા, ચોકલેટના કાગળિયા, જે આપણી પાસે નમૂના નકામી વસ્તુઓ હોય એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની છે। અહીં સ્ટ્રોનો ઉપયોગ કરી અને આપણે કેવી રીતે માછલી બનાવાય એ અહીં આપણે શીખીએ। સૌ પ્રથમ એક સ્ટ્રો મૂકવાની, એની બાજુમાં બીજી સ્ટ્રો મૂકવાની, એથી નીચે તરફથી એક સ્ટ્રો મૂકવાની અને એની બાજુમાં નીચે તરફ સ્ટ્રો મૂકવાની। આવી રીતે સ્ટ્રો સૌ પ્રથમ મૂકી દેવાની છે અને એવી જ રીતે આપણે જે સ્ટ્રો હોય એમને નીચે તરફ લઈ જવાની, નીચે તરફથી પણ એક સ્ટ્રો મૂકવાની અને એવી જ રીતે અહીં એક સ્ટ્રો મૂકવાની। એક સ્ટ્રો અને આ બાજુ સ્ટ્રો, બે સ્ટ્રો અહીં મૂકી દેવાની છે। આવી જ રીતે સ્ટ્રોનો ઉપયોગ કરી આપણે માછલી બનાવવાની છે। તમે સ્ટ્રો ન હોય તો દિવાસળીની સળી, દિવાસળીની સળી ન હોય તો પૂઠાની પટ્ટી, અથવા આપણે જે ચોકલેટ ખાતા હોય એના કાગળ હોય તો પણ ચાલશે। આપણા ઘરે જે વસ્તુ હોય એનાથી બનાવવાની છે। આવી જ રીતે આપણે પૂઠાની પટ્ટી કાપી અને સૂર્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો છે। સૌ પ્રથમ એક પૂઠાની પટ્ટી કાપી નાખવાની, એની બાજુમાં નાની નાની પટ્ટી કાપી નાખવાની અને આવી રીતે સૂર્ય પણ બનાવવાનું છે, જે આપણા પેજ નંબર 25માં પણ આપેલું છે। એમાં ક્રમ 1 અને ક્રમ 2 મુજબ તમારે પણ આવી રીતે સૂર્ય બનાવવાની પ્રેક્ટિસ કરવાની છે। એવી જ રીતે અહીં દિવાસળીના ખોખાના નમૂના આપેલા છે, એમાં આપણે કલર કર્યો છે। તમારે પણ જે દિવાસળીના ખોખાના નમૂના હોય એમાં અલગ અલગ કલર અથવા રંગીન કાગળ એવી રીતે લગાડી દઈએ તો આપણે જે વસ્તુ આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ તે સરસ લાગે છે। તો અહીં દિવાસળીના ખોખા આપેલા છે, તો સૌ પ્રથમ આપણે બે ખોખા આવી રીતે આડા કરી દેવાના અને એની જ માથે બે ખોખા ઊભા કરી દેવાના। એની બાજુમાં એક ખોખું ઊભું મૂકવાનું। આવી રીતે જે આપણી પાસે દિવાસળીના ખોખા હોય એવી રીતે આવી અલગ અલગ નમૂના બનાવવાના। તો આ તમને શેના જેવું લાગે છે? તો કે સોફા જેવું, ખુરશી જેવું લાગે છે ને? તો તમારે પણ આવા અલગ અલગ આકારો નમૂના બનાવવાના છે। જો તમે જે દિવાસળીના ખોખા હોય એમાં અલગ અલગ કલર કરીએ તો સરસ મજાના નમૂના જે વેસ્ટમાંથી બેસ્ટ સરસ બને છે અને એને આપણે રમવામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ। એવી જ રીતે અહીં પૂઠાનું કટિંગ કરેલું છે, પૂઠાનું, પૂઠાને કાપી અને આપણે એક એક પેજ હોય એમાં બસ કે કોઈ પણ ચિત્ર દોરવાનું અને એને કટિંગ કરી એને કાપી અને એને પૂઠા ઉપર લગાડી દેવાનું। પૂઠા ઉપર લગાડી પછી આપણને ગમતો હોય એવો અહીં કલર બનાવવાનો
અને આપણે જે પૂઠા હોય એને કાપી અને આવી રીતે ટાયર બનાવી નાખવાના. આવું પણ આપણે પૂઠાના નમૂના બનાવી શકીએ, અને જેમાં આપણે પૂઠાનો જ ઉપયોગ કરેલો છે. દેખાય છે ને પૂઠા? તો આવો પૂઠાનો ઉપયોગ કરી અને તમારે આવા અલગ અલગ આકારો બનાવવાના છે. એવી જ રીતે અહીં એક પૂઠું લીધેલું છે, જે આપણા પુસ્તકનું ચોપડાનું, નકામાં ચોપડાનું પૂઠું હોય એવું લઈ લેવાનું, અને એમાં હાથ બનાવેલો છે, એમાં સરસ મજાનો કલર પૂરી, અને આમાં આપણે મહેંદી કોઈ પણ વસ્તુ આપણે બનાવી શકીએ છે. આવું પણ તમારે બનાવવાનું છે. એવી જ રીતે જે અહીં કાગળ આપેલો છે એને કાગળને બે તરફ વાળી અને આવા આકારો પણ આપણે બનાવી શકીએ છીએ. તો તમારે પણ જે આવા બાકસના ખોખા, પૂઠા, સ્ટ્રો જે આપણી ઘરે વસ્તુ હોય એનો ઉપયોગ કરી અને તમારે આવી અલગ અલગ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની છે. જો કાંઈ દુકાને ખરીદી કરવાની નથી, આપણે ઘરે જે વસ્તુ હોય એનો જ ઉપયોગ કરી આવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે બનાવવાની છે. જે અહીં બનાવેલી છે, જે આપણી પાસે દિવાસળીના બોક્સ પણ હોય, પૂઠા પણ હોય, સ્ટ્રો પણ હોય, અને જે વસ્તુ હોય એમાંથી બેસ્ટને બેસ્ટ વસ્તુ લેસનમાં કરીને આવવાની છે, જે આપણા પેજ નંબર 25માં આપેલું છે.